લોકડાઉનના કારણે ફસાયેલા અનેક પરપ્રાંતીય સહિત ગુજરાતી લોકોને તેમના વતન મૂકવા માટે સરકારે વ્યવસ્થા કરી છે, જેમાં આજે રાજસ્થાનમાં ફસાયેલા અને અમીરગઢ બોર્ડર ઉપર આવેલા ફક્ત બે સાધુઓને તેમના વતન બિરડી મૂકવા માટે બસની વ્યવસ્થા કરાઈ હતી. લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી આવેલા અનેક પરપ્રાંતીય લોકો ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ધંધાર્થે ગયેલા અને અનેક ગુજરાતી લોકો ફસાયા હતા, ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને ગુજરાતમાં પોતાના વતન પહોંચાડવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તે દરમિયાન બનાસકાંઠાના બિરડી ગામના બે સાધુઓ લોકડાઉન થતાં જ રાજસ્થાનમાં ફસાઈ ગયા હતા. આ બંને સાધુઓ આજે અમીરગઢ બોર્ડર ઉપર પહોંચતા ગુજરાત સરકારે એક બસમાં માત્ર બે સાધુઓને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી અને એક બસની અંદર માત્ર બે સાધુઓને બેસાડી અમીરગઢથી 100 કિલોમીટર દૂર બિરડી મોકલવા માટેની વ્યવસ્થા કરી હતી. સરકારની આ વ્યવસ્થા જોઈ સાધુઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. હા, હમ ગયા લોકડાઉન મેં રાજસ્થાન મેં 1.5 મહિને સે ફસે હુએ થે, ફિર હમ ઇધર આયે ગુજરાત મેં, તો ગુજરાત મેં બોર્ડર પે હમારી વ્યવસ્થા કી બસ કી, ઓર હમ ભીલડી જાયેંગે યહાં સે કરીબ 100 કિલોમીટર હૈ, ઓર હમારે લિયે એક બસ કી વ્યવસ્થા કી ગઈ હૈ. બસ ખાતામાંથી બોલો છો? કે નાગોરથી પેસેન્જર આવેલા ગુજરાત ભાવનગર માટે, એની અંદર બે મહાત્મા લોકો હતા, એમને ભીલડી જવું હતું, તો ગુજરાત સરકારના આદેશથી બસ મોકલેલ છે ભીલડી 100 કિલોમીટર માટે બંને મહાત્માને મોકલવા માટે. મારું નામ નવાબ ખાન પઠાણ, પાલનપુર, એટીઆઈ. લોકડાઉનમાં સરકાર દ્વારા કોઈપણ વ્યક્તિ હેરાન ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે માત્ર બે જ સાધુઓને વતન પહોંચાડવા માટે સરકારે 100 કિલોમીટર સુધી બસ દોડાવી છે. તે દર્શાવે છે કે સરકાર જનતા પ્રત્યે કેટલી સંવેદનશીલ છે.